વરાછા ઝોનના SSIને ભાજપના કોર્પોરેટર લાફો મારવાની ઘટનાનો વિરોધ કર્યા બાદ મનપાના કર્મચારીઓ મોરચો લઈને મુખ્ય કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના SSIને ભાજપના કોર્પોરેટર ભરત મુનાએ લાફો માર્યાનો મનપાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધાવ્યા બાદ કર્મચારી યુનિયનના નેજા હેઠળ મેયર ડોક્ટર જગદીશ પટેલને મળતા ભોગ બનનાર જગદીશ પ્રજાપતિ રડી પડ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે જે જવાબદાર છે તેને સબક મળશે, આ વાતની ઉપર સુધી જાણ કરાશે, ભેદભાવ વગર કાર્યવાહી થશે. તો આ અંગે સુરત મનપાના કમિશનર એમ થનારસને જણાવ્યું હતું કે અગાઉ પણ પાલિકાના કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન અને ગાળાગાળીની ઘટનાઓ બની છે, ત્યારે આ ઘટનામાં હાથચાલાકી થઈ છે તે ખૂબ જ ગંભીર બાબત છે. પાલિકા કર્મચારીઓને પણ સહન કરવાની એક મર્યાદા હોય છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળનો પ્રમુખ છું. આજ રોજ વરાછા ઝોન વિસ્તારમાં આવેલ લંબે હનુમાન બોર્ડ ઓફિસના વિસ્તારમાં આરોગ્ય ખાતાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તે સમયે મઢુલી ટી સેન્ટર નામની એક સંસ્થામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ચાના કપ મળી આવેલા હતા, જે ધ્યાને લઈને ટીમ દ્વારા વહીવટી ખર્ચ ભરવાની સૂચના આપવામાં આવતા તે સંસ્થાના માલિકે ફોન કરીને એ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ મોનાભાઈને સ્થળ પર બોલાવેલા અને એ કોર્પોરેટરે ત્યાં આવીને અમારી ટીમ સાથે ધક્કામુક્કી કરેલી, ગાળાગાળી કરેલી, અપશબ્દો બોલેલા અને અમારા કર્મચારી શ્રી જગદીશભાઈ પ્રજાપતિને એક તમાચો પણ મારી દીધેલો હતો, જેથી આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સાથે સાથે જવાબદારો સામે FIR દાખલ કરવા, તે લોકોની તાત્કાલિક ધરપકડ કરવા માટે અમારી માંગણી છે અને સાથે સાથે એ કોર્પોરેટરનું સભ્યપદ રદ કરવા માટે પણ અમારી માંગણી છે. તો આ અંગે ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાએ જણાવ્યું હતું કે ઘટના અંગેની જાણ થઈ ગઈ છે, આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય, આ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવાશે, આ મામલે પ્રદેશ લેવલે પણ જાણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.